અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિર માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મંદિર નિર્માણ નીતિ એકત્રિત કરવા માટે દેશભરમાં જિલ્લા કાર્યાલયો તૈયાર કરવામાં આવ્યા છે અને રામ મંદિરના નિર્માણમાં દેશના દરેક નાગરિક સહભાગી બને તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઊભા કરવામાં આવી રહેલા આ કાર્યાલયો આજે થરાદમાં પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે થરાદ ખાતે શરૂ થયેલા જિલ્લાના કાર્યાલય 15 જાન્યુઆરીથી 27 સપ્ટેમ્બર સુધી નિધિ એકત્રિત કરવામાં આવશે. આજે કાર્યાલયના ઉદઘાટન સમયે જ રામ મંદિરના નિર્માણ માટે 20 લાખના દાનની સરવાણી થઈ હતી. દરેક ઘરે જઈ અને રામનો વિષય મુકાશે અને દરેકનું યોગદાન એમાં લેવામાં આવશે. આ યોગદાનમાં કહી શકાય તો નાનામાં નાના વ્યક્તિ એટલે એના માટેનો પણ વિચાર, એટલે 10 રૂપિયાની પાવતી કૂપનથી કરી અને પોતાના પૂરેપૂરી તાકાતથી 1 કરોડ 10 કરોડ કે એનાથી પણ વધારે ધનરાશિ આપવા માટેનો પણ ઉપયોગ થશે, બધાના મળવાનો ક્રમ થશે. 15 જાન્યુઆરી એક મોટો કાર્યક્રમ થવાનો છે જેની અંદર જિલ્લા સહ જે મોટી રાશિ આપનારા છે એવાનો ચેક અર્પણ વિધિથી સમર્પણ કાર્યક્રમની શરૂઆત, મકર સંક્રાંતિ દાનનો મહિમા છે તો એ દાનના લેવાની શરૂઆત એ દિવસથી થશે. આજે આ થરાદના કાર્યાલય ઉપર પણ આનો પ્રારંભ થયો છે.